ક્રિકેટનું નામ આવે તો ક્રિકેટ પ્રેમીઓના મન થનગનાટ થઈ જાય છે કારણ કે ક્રિકેટ એક વિશ્વ સ્તરે રમાતી ગેમ છે ક્રિકેટમાં ઘણા બધા વિભાગો હોય છે ત્યારે વ્હીલચેર ક્રિકેટ પણ આ ક્રિકેટનો જ એક ભાગ છે પરંતુ વ્હીલચેર ક્રિકેટ બહુ ઓછા લોકોને આના વિશે ખબર હોય છે ધીરે ધીરે હવે આ વ્હીલચેર ક્રિકેટ પણ કેટલાક દેશોમાં રમાવાની શરૂ થઈ છે આ ક્રિકેટમાં જે દિવ્યાંગ લોકો હોય છે તે જ ભાગ લઈ શકે છે આવનારી તારીખ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી એશિયા કપ ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટની પાંચ દેશોની ટીમ ભાગ લેશે અને આ આયોજનમાં ભારત પણ ભાગ લેશે ભારતની સાથે સાથે પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને નેપાળ પણ જોડાશે જ્યારે આ મેચમાં ભારત ભાગ લઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી દિવ્યાંગ ખેલાડીઓએ રમવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી અને અંતે નાની મોટી મેચોમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓનું સિલેક્શન થયું છે જેમાંથી સુરતના જ બે ખેલાડીઓ પસંદગી પામ્યા છે આ ખેલાડીઓએ નેશનલની સાથે સાથે ઇન્ટરનેશનલ મેચમાં પણ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે જેના કારણે ફરીથી તેને એશિયા કપ ટુ જે નેપાળના કાઠમંડુમાં રમવા જઈ રહ્યું છે તેમાં આ લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું છે મેં જે સાત સાલ સે ખેલ और अभी मेरा नेशनल भी काफ़ी समथिंग जैसे हमारे मनीष शर्मा कोच ने बताया कि डेढ़ सौ नेशनल हमने खेले तो उसमें से समथिंग हमने सौ जैसे मैंने खेले हो कैसे मेरे पास तो समथिंग तीस से चालीस मेडल जैसे मैंने बेस्ट बेसमैन का पाया है बेस्ट फील्डर बेस्ट फील्डर का पाया है मैंने जब सीरीज का पाया है सर मैं आ... पिछले छः से सात साल से मैं इनसे जुड़ा हुआ हूँ दिव्यांग क्रिकेट कंट्रोल बोर्ड ऑफ इंडिया से मैं जुड़ा हुआ हूँ और हमने बहुत सारे नेशनल टूर्नामेंट खेले हैं और इंटरनेशनल भी काफ़ी टूर्नामेंट खेले हैं नियर अबाउट हम लोगों ने जो नेशनल टूर्नामेंट होंगे वो नियर अबाउट डेढ़ से दो हमने नेशनल टूर्नामेंट अभी तक खेले हैं

પરંતુ હવે મારે આ દિવ્યાંગ ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવું છે અને ત્યારબાદ તેઓ ક્રિકેટ બોર્ડ સાથે જોડાયા અને આ ખેલાડીઓને ઇન્ટરનેશનલમાં પહોંચાડવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા મનીષ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે હાલ હું અને મારી સંસ્થાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને ભારત સરકાર તરફથી કોઈ પણ સહાયતા મળતી નથી જેના કારણે અમારે લોકોની સમક્ષ જઈ અમારી વાત મૂકી ફંડ એકત્રિત કરવું પડે છે અને ત્યારબાદ અમે પોતાની તૈયારીઓ કરતા હોઈએ છીએ તો અમારી સરકારને એક વિનંતી છે કે અમે આ મેચ પોતાના કે પોતાના પરિવાર માટે નથી રમતા ભારત દેશ માટે રમી રહ્યા છે તો સરકારે અમે હાસિલ કરેલી સિદ્ધિઓ પર ધ્યાન આપે જેથી અમારું પ્રોત્સાહન વધે અને ભવિષ્યમાં અમારે જ્યારે પણ જરૂર પડે તો સરકાર અમારી સાથે ઊભી રહે